નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ લર્નિંગમાં. આજે જોઈશું 26 તારીખના ટેલી કરંટ અફેર. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ છે લોકહીડ માર્ટિન સાથે મળીને કઈ સંસ્થાએ તાજેતરમાં X-59 સુપરસોનિક જેટનું અનાવરણ કર્યું છે? તો આન્સર છે નાસા. નાસાએ આ કંપની સાથે મળી અને આ જેટનું અનાવરણ કર્યું છે. તેની 925 MPH સુધીની ઝડપ અને સોનિક બૂમ્સની ક્ષમતાને લીધે એક મહત્વપૂર્ણ જેટ છે. ત્યારબાદ ગ્રીન એમોનિયા સપ્લાય માટેની પહેલમાં ACME, જે એક ભારતની રિન્યુએબલ એનર્જી કંપની છે, એને કયા દેશની કંપની સાથે ભાગીદારી કરી છે? તો આન્સર છે જાપાન. આ ACME જાપાનની IHI સાથે ભાગીદારી કરી છે, જે ટકાઉ ઉર્જાનું વૈશ્વિક માંગને પહોંચી વળવાના હેતુથી ભારત જાપાન ક્લીન એનર્જી પાર્ટનરશીપમાં યોગદાન આપે છે. ત્યાર પછી પ્રજાસત્તાક દિવસ પરેડ ટેબ્લો 2024માં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોએ ભાગ લીધો હતો? તો આન્સર છે 17, જેની અંદર 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો હતા, જેની અંદર પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ગુજરાત વગેરેના ટેબ્લો હતા. ત્યારબાદ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી કયા દેશે લગભગ 10,000 કામદારોને મોકલવા માટે મોટા પાયે ભરતી અભિયાન શરૂ કર્યું છે? તો ઇઝરાયલ, જેની અંદર ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરકારે NSDC સાથે મળીને ઇઝરાયલમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટે આશરે 10,000 કામદારોની ભરતી કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારબાદ શૌર્ય માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત સનવાલા રામ વિશ્નોઈ અને શિશુપાલસિંહ કયા દળના હતા? તો આન્સર છે BSF, જેમને રાષ્ટ્રપતિનો મેડલ ફોર ગેરંટી પુરસ્કાર મળ્યો હતો, તે BSFના જવાનો હતા. ત્યારબાદ કઈ ભારતીય તેલ અને ગેસ કંપનીને ગ્રીન એનર્જી પહેલ માટે પેટા કંપની સ્થાપવા માટે સરકારની મંજૂરી મળી ગઈ છે? તો આન્સર છે ONGC, જેને 10 GW રિન્યુએબલ પ્રાપ્ત કરવા માટે 1,00,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, તેને આ મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની પરેડમાં 2024માં કઈ વિદેશી સૈન્ય ટુકડીએ ભાગ લીધો હતો? તો ફ્રાન્સની વિદેશી ટુકડીએ આમાં ભાગ લીધો હતો, જેના કેપ્ટન લુઈસ નોએલ હતા. ત્યારબાદ નિશા પાહુજાની ફિલ્મ ટુ કિલ અ ટાઈગરને ઓસ્કાર 2024 માટે કઈ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે? તો આને બેસ્ટ ડોક્યુમેન્ટરીમાં નોમિનેટ કરવામાં આવી છે, જે એક ભારતના ખેડૂતની અને તેની પુત્રી ન્યાય માટે જે કાનૂની લડત કરે છે એના વિષયમાં બનાવવામાં આવેલી છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા પોલીસ કમાન્ડો સ્પર્ધાની 14મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. વિશાખાપટ્ટનમના AP પોલીસ ગ્રાઉન્ડ્સ તાલીમ સેન્ટર ખાતે યોજાઈ હતી, જેમાં 16 રાજ્યોની અલગ અલગ ફોર્સે ભાગ લીધો હતો. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ 2024ના મુખ્ય અતિથિ કોણ હતા? તો આન્સર છે ઇમેન્યુઅલ મેક્રોન, જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે, તે મુખ્ય અતિથિ હતા. તો મિત્રો, આ હતા આપણા 26 જાન્યુઆરીના કરંટ અફેર્સના પ્રશ્નો. આશા રાખું છું તમને પસંદ આવ્યા હશે. જોડાઈ રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ મિત્રો.